ભારતીય નૌસેના દ્વારા નૌસેના સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે લાખોટા તળાવ પર ભારતીય નૌસેના દ્વારા એક ધમાકેદાર બેન્ડ કોન્સર્ટનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં બ્રાસ બેન્ડ, લોકપ્રિય દેશભક્તિ ગીત, શાસ્ત્રીય સંગીત, લોકગીત તથા ત્રણેય સૈન્યની ધૂનોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ પ્રદર્શનના બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. જામનગર મેં હમ અપના પહેલા ઉત્સવ મના રહે હૈ જો કી હૈ हमारे बैंड का परफॉर्मेंस. इसके बाद हमारे स्कूल्स जो हैं जामनगर के अंदर, उनमें 14 स्कूल्स में पहले से ही हमने पेंटिंग कंपटीशन का आयोजन किया है और उसका प्राइस डिस्ट्रीब्यूशन 29 तारीख को अपने धनवंतरी ऑडिटोरियम में किया जाएगा और वहां के जो डायरेक्टर हैं आयुर्वेदिक यूनिवर्सिटी के, वो चीफ गेस्ट होंगे इस फंक्शन के लिए. और तीसरा कार्यक्रम जो हमने फिर बच्चों के लिए ऑर्गेनाइज़ किया है वो है क्विज़ कॉम्पिटिशन का, और 20 स्कूलों को हमने न्योता दिया है इसमें पार्टिसिपेट करने के लिए. 10 स्कूलों से हमें कन्फर्मेशन मिल चुके हैं और आपके चैनल के माध्यम से आग्रह करता हूं कि जितने बच्चे हैं सामने आए और क्विज कॉम्पिटिशन में भाग लें. પહેલા ના વખત માં એવું નેવીઓ વહી સે માનતા હતા કે નેવીઓ સમુદ્રમાં જ પોતાની ફરજ બજાવી શકે છે, પણ આજે અમે જેવી રીતના અહીંયા જોયું કે નેવીઓ પોતા સોંગ સારા સારા ગાઈને ડિસિપ્લિન રીતે એક જ સુર તાલમાં ગાઈને પોતાની ફરજ નિભાવે છે. એટલે નેવીઓ એવું જરૂરી નથી કે તે સમુદ્રમાં જ એનું કામ કરી શકે, પણ બીજી બધી ઘણી એવી પ્રવૃત્તિ એક્ટિવિટી છે કે જે ડિફરન્ટ ડિફરન્ટ ટાઈપમાં છે. અલગ અલગ કવિઓ કલાકારો વિશે પણ તે બોલી શકે છે અને બહુ સારી રીતે. આજે અમારો અનુભવ અહીંયા સોંગ સાંભળીને સારા તાલ સાથે સારું રહ્યું.